તમે કહ્યું કે મને મોક્ષ ની બહુ ઉતાવળ નથી, તો કેમ એવું છે દાદા? મારે શું ઉતાવળ, મારે મોક્ષ પહેલો જ લાગે છે. પછી મારે મોક્ષ કોને ઉતાવળ હોય કે આ જલ્દી દુઃખો થી છૂટવું હોય તે ઉતાવળ કરવું. મારી ઈચ્છા છે કે લોકો ને કલ્યાણ થાવ, પછી નિરાંતે જઈશ. શું કહ્યું? આવી મારી ભાવના ઈચ્છા અને જે કરો તે મારું આ છે. ગુરુ તે કોને કહે વાય, જગત કલ્યાણી જ્ઞાની પરિવાર, નિર્ભેદ મૂળ મહાજો, ઓહો કે પ્રત્યેક સંત પુરુષો નું યોગ બળ આ જગત નું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. પ્રત્યેક સત્પુરુષ નું યોગ બળ આ જગત નું કલ્યાણ કરો, કલ્યાણ કરો. પ્રત્યેક જ્ઞાની પુરુષ નું યોગ બળ આ જગત નું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. આવી મારી ભાવના ઈચ્છા અને જે કરો તે મારું આ છે. પરમ પૂજ્ય દાદા ભગવાન કી જગત કલ્યાણ કી યે ભાવના, કે કિસ પ્રકાર સે ઇસ દુનિયા કે જીવ હર પ્રકાર કે દુખો સે મુક્તિ પાએ ઔર આત્મ સુખ મે લીન હો જાએ, યહ ભાવના દિન રાત ઉનકે રોમ રોમ મે વ્યક્ત હોતી હુઈ દેખી જા સકતી થી. આંખમાં નિષ્કામ કરુણા જોવા પડે. હા, એ જ બીજું બીજું કયું કરવાનું. કારણ વાળી કરુણા હોય ને તો કાર્ય થાય. નિષ્કામ કરુણા આત્મા ઉપર દ્રષ્ટિ, એના પુત્ર ઉપર દ્રષ્ટિ નહીં. બચપન સે ઉનકી યહી ભાવના થી કે જો મુજસે મિલે ઉસે ખુશી મિલની હી ચાહીએ, વરના મેરા ઉસે મિલના બેકાર હૈ. એટલે પેલી ભાવના સહેજા સહેજ થઈ જ જાય છે કે જે સુખ મને મળ્યું તે સૌ કોઈને મળે, જે હું પામ્યો તે હર કોઈ પામે, એની મેળે જ એ વસ્તુ ઊભી થાય છે. અને એ જ એવી જો જ્ઞાનીઓની કરુણા હોત નહીં તો આપણે બધા પામત કયા આધારે? એટલે પામાનો આ મૂળ બેઝ જ આ કરુણા છે. દાદાને પણ પહેલેથી એમનો ઓબ્લાઇઝિંગ નેચર હતો જ, એટલે નાનપણથી જ કેમ કરીને બીજાને મદદ કરું, કેમ કરીને કોઈનો ધક્કો ખાઈ છૂટું, નાની બાળવયથી જ એમનું આ કે છે મારો એક ધંધો જ હતો બીજાને હેલ્પ કરવાનો. પોતાની જાત માટે તેમને ક્યારેય વિચાર જ નહોતો આવતો, પોતાની વિશે પોતાના ઘર વિશે એમણે ક્યારેય વિચાર્યું જ નથી. બીજાના દુઃખો કેમ કરીને દૂર થાય, બીજાને કેમ કરીને મદદરૂપ થવું, એ જ દિન રાત એમના મગજમાં ચાલતું હોય.
तब से उनकी यह भावना उत्कृष्ट स्टेज पर पहुंची कि मुझसे मिलने वाले का आत्मकल्याण हो। जीवन भर वे इसी के लिए प्रयत्नशील रहे। सर्दी, गर्मी या बरसात, दूर दूर तक की यात्रा, लेकिन किसी भी बात की परवाह किए बिना 80 साल की उम्र में भी वे सत्संग ज्ञान के लिए जगह जगह लोगों तक पहुंचे। एक वक्त आई थिंक मैं 84 माह के समथिंग 84-85 माह में सूरत पासे कई डैम छे ત્યાં ગયા હતા ત્યાં એમના બધા એન્જિનિયરો ને બધા ઓફિસરો એ લોકોને બધાને સત્સંગ કરો હતો એમાંથી એકાદ બે આવ્યા હશે ને લોકો જ્ઞાન લઈ ગયા છે તે લોકોએ અરેન્જ કર્યું કે બધા માટે દાદાને લઈ ગયા હતા સરસ જગ્યા હતી બહુ ફાઈ ડેમ ઉપર ત્યાં રહેવાનું કરવાનું ગવર્મેન્ટનું બધું લોકોએ બહુ સરસ સગવડ કરી હતી અને બધા ખૂબ લોકો બધા ભેગા થયા હતા બધા ઓફિસરો બધા 50-100 જણા ભેગા થયા હતા 100-150 હશે હવે એ ડેમ પર જવાનું એટલે મેઇન હાઈવેથી બહુ ઇન્ટિરિયર જવાનું ડેમ બધા બાંધ્યા એટલે કેવી જગ્યામાં આવે અંદર જવાનું સોનગઢ પછી અંદર ઊંડું જવાનું તો બધા કાચા રસ્તા એટલી ધૂળમાં પછી ભેગા ત્યાં તો ગાડીઓ બધી ઓર્ડિનરી બધી કે એર કન્ડિશન ગાડીઓ ને એવું બધું તો કંઈ હતું નહીં તે ગાડી એટલું કે એટલું કા રસ્તો કાપ્યો ને તેમાં દાદાને પેલું આમે અસ્થમાનો પ્રોબ્લેમ હતો જ તે સિવિયર એમને અસ્થમાનો રાત્રે પ્રોબ્લેમ થઈ ગયો જ્ઞાનવિધિમાં બહુ જ તકલીફ થયેલી પાંચ આજ્ઞા તો માં પણ ના પાઈ બોલાય જ નહીં જ્ઞાનવિધિને એટલો પાઠ પૂરો કર્યો પછીની આજ્ઞાનો પાઠ બસ એકદમ લિથાર્જિક થઈ ગયેલા સાઇનોસ થઈ ગયેલા પેરિફેરલ સાઇનોસિસ થઈ ગયેલી બ્લ્યુ થઈ ગયેલું બધું આમ લોચા જેવા થઈ ગયેલા તો એમ તમને બધાને થાય કે જ્ઞાનવિધિ ના થાય તો સારું તો પણ ના કે કરવાની કે નહીં પાંચ આજ્ઞા નહીં તો કે નહીં બીજા કોઈ સમજાઈ દેશે પણ આ તો કરવાની પછી એ તો પૂરું કર્યું પછી પાછા સુરત આવ્યા સુરતમાં આગળ ઓલરેડી પ્રોગ્રામ ગોઠવેલો જ હતો સત્સંગનો જ્ઞાનવિધિનો હોલમાં સિટી ગામમાં સિટીમાં હોલમાં ગોઠેલો તો એમનાથી તો ઊભું ના થવાય પાછું ના ફેરવાય એટલા બધા વીક થઈ ગયેલા આખી રાત સુવાય નહીં બેસાય નહીં ઊંઘાય નહીં શ્વાસ જ પછી મારાથી તો રહેવાયું નહીં તો હું દાદાને કહ્યું ધીમેને કયા કરું દાદા આપણે કાલની જ્ઞાનવિધિ બંધ રાખીએ જાની તો થઈ ગયો સુરતની આપણે બંધ રાખી જ્ઞાનવિધિ રાખી હતી અને કે 100-150 જણા જ્ઞાન લેવાના એવો અંદાજો હતો બીજું તો કોઈનાથી કશું કહેવાય નહીં દાદાને અને નીરુબેન કયા કરે દાદા આપણે કાલ બંધ રાખીએ ના ના કે છે કાલ સુધી પણ અરે સાંજ સુધી તો મને સારું થઈ જશે કે છે સારું થઈ જશે કે છે મને બધા મને માસિસ કરો 10-12 જણા બધા આપતા પુત્રો મંડી પડે દાદા આખા મોડીને માલિશ કરવા જોરથી જોડો આપણે આમ લોચા જેવું બોડી આમ મસલ્સ બધા કેવા થઈ ગયા હોય ઓક્સિજન નહીં કશું નહીં એટલે માલિશ કરી દાદા કે જરા ઘર માટો આવે તેજી કશું ના થાય દાદા તો ઓક્સિજન જોઈએ દાદા તમે કેલોપથી કંઈક કહ્યું દાદા ચલો
કંઈક પણ થયો ફાઇલિંગ લે કે કંઈક ઓરલ લે કે ઇન્ટ્રાવેનસ લે. એકચ્યુઅલી ઇન્ટ્રાવેનસ લે તો બધા સારું, ત્યારે તો એ જ બધું ચાલતું હતું. અત્યારે નવા ડ્રગ્સ નીકળ્યા તો મને કંઈ ખબર નથી. તો હું દાદા થોડી દવા લઈએ. ના ના કશી જરૂર નથી, એને વેળે સારું થઈ જશે કે છે. મને આવું જ્ઞાનવિધિમાં જશો ને સારું થઈ જશે. શું દાદા નહીં થાય આ તો કેમનું જવાશે? મને તો આપણે બુદ્ધિ કરી ને ડાક્ટરની ના માને. કોઈ ડાક્ટર માને? એટલે આખા સાઇનો જ હતા. ઇટ વોઝ ઇન્ક્રીઝિંગ, ઇટ વોઝ ઇન્ક્રીઝિંગ ઇન્સ્ટેડ ઓફ ડિક્રીઝિંગ. ના કાઢ્યું ગયા તો જ્ઞાનવિધિ તો કરી છે. પાંચ આજ્ઞા જ નહોતું બોલાતું, પણ જ્ઞાનવિધિ કરી. પછી સવાસો ઉપર હતા. પછી તો એક એક જણા આવે અને સમર્પણ કરે. મારી ખાણ એક એક જણા આવે, દાદાને અંગૂઠી કરે, બે એમાં કેટલું, બે કલાક તો એમ જ જતા રહે. પછી બોલાવાનું, પાંચ આજ્ઞા ભલે બોલ્યા નહીં પણ બેસી તો રહેવાનું જ, જતું તો ના જ રહેવાનું. એટલે આવા આવા તાલ હતા, પણ એ તો પોઝિટિવ હતું. એમને કશું ના થાય, કશું એટલે કાંઈ કરતા કંઈ. कितनी करुणा होगी उनके हृदय में. वे कहते थे कि जिनमें जगत कल्याण की प्रबल भावना नहीं है वह ज्ञानी ही नहीं है. એના માટે અમારે એનું કામ કરવું પડે, એના માટે બહાર નીકળવું પડે. બરાબર, ઘરના કપડા પહેરીને, ઘરના કપડા પહેરીને, ઘરના કપડા પહેરીને. આપણે તો લોકોનું કલ્યાણ ક્યારે થાય કે આપણે ચોખ્ખા થઈ જઈએ? તો બિલકુલ ચોખ્ખા, પ્યોર પ્યોરિટી એ જ બધા રાખો. જગતનું આકર્ષણ કોણ કરે? પ્યોરિટી. પ્યોર વસ્તુ જગતનું આકર્ષણ કરે, ઇમ્પ્યોર વસ્તુ જગતને ટ્રેક્ચર કરે. શું કહ્યું? મેં તો 71માં જોયેલું, એની પહેલાં 68થી નીરુમાં આવી ગયા હતા. દાદા પોતાના ખર્ચે એટલે ટ્રેનમાં બેસે, ટિકિટ કઢાવે સ્ટેશન સાંતાક્રુઝથી, સ્ટેશન એટલે ટ્રેનમાં ડબ્બામાં ચડે, પહેલાં હેન્ડલ પકડીને ઊભા હોય, દાદર આવે ઉતરે ચાલીને પછી ઘરે આવે. પછી થોડા વખત પછી અરે રાત્રે જવાનું હોય પાછું સાંતાક્રુઝ દાદરથી તો ટેક્સીમાં જાય. તે પોતાના પૈસા, પોતાની પાસે પૈસા હોય થોડાક, કોઈક જોડે ગયું હોય ને તો કહે હું મોટો કહેવા, વડીલ તમે નાના બાળક કહેવાય, તમારા પૈસા ના કાઢવાના હોય, બાપાએ કાઢવાનો હોય. એટલા વર્ષોથી આ પ્યોરિટીના સિદ્ધાંત આ રીતે ચાલે છે. પોતાનો અંગત ખર્ચો પોતાની આવકમાંથી અને પોતાના જ પૈસામાંથી ખર્ચેલો. દાદાનું પણ આમાં આવે છે કે આખી જિંદગી એમને પોતાની ટિકિટના પૈસા, કપડાં, ટોપી, બૂટ ખર્ચા બધું જ પોતાની આવકમાંથી જ પોતે વાપરેલો, સંસ્થાનો એક પૈસો લીધેલો નહીં. નિરૂમા પણ એ રીતે જ પ્યોરિટીથી જીવેલા. દાદા કહેતે થે કે મેરી ભાવના તો એસી હૈ किस विज्ञान की बात दुनिया के कोने कोने में पहुंचानी है और हर जगह शांति हो जानी चाहिए. ऐसे महान ज्ञानी पुरुष के लिए हृदय अत्यंत अहोभाव से भर आता है. अपना मोक्ष वे खुद हाथ में लेकर घूम रहे थे और भावना कितनी गजब की कि एक जन्म भले ही देरी हो जाए हर्ज नहीं है, लेकिन दुनिया में यह विज्ञान फैलना ही चाहिए. हमें खुदा मोक्ष रोक्यो तो व्यवस्थित शोधने का दे. हमें खुद मोक्ष रोक्यो तो व्यवस्थित शोधने का जे. अब जब वर्षो जे गुप्ता तो વિશ્વમાં આજે અવજ વર સોજે ગોતા.
આપે એમ કહ્યું કે અમે મોક્ષમાં તમને પહેલા મોકલશું, અમે પછી જઈશું, એટલે એ દાદા શું લઘુત્તમ ભાવ છે? ના લઘુત્તમ ભાવ નહીં, તમારું કામ બાકી જ વધારે રહ્યું છે. કેટલા વર્ષ કરશો એ કામ? વધુ નથી, મારે જે રીતે જવાનું છે ને એ સ્ટેશન આવતા વાર લાગે છે. અમને વહેલા મોકલશો, એમાં કેટલાક છત્ર રહેશે મારી જોડે. लोगों के सर्व दुखों का क्षय होना ही चाहिए, हमसे ये दुख देखे नहीं जाते, फिर भी अंतर में वितरागता थी और वही उनकी अत्यंत करुणा थी. घणी बार बोलता कि हमने तो आखू जगत પેટ્રોલની અગ્નિમાં ભડકે પડતું દેખાય છે. આ લોકો કેમ કરીને જીવે છે, ના કહેવાય ના સેવાય ના રહેવાય એવી દિશામાં છે. એની મનોદશા અમને દેખાય છે જેમ છે તેમ. એટલે એમના વિઝનમાં સીધે સીધું આવતું હતું, હૃદયના લોકોના અંતસ્કરણના ફોટા એમને દેખાતા હતા. એટલે એ જોઈને જ એમને પોતાને એમ ભાવ થાય વગર રહે જ નહીં કે કેમ કરીને આ બધા એમ દુઃખોમાંથી છૂટે, આમાંથી મોક્ષને પામે. અને એના માટે એમને જ્યારથી આ પ્રાપ્તિ થઈ ત્યારથી હવે નિમિત્તો જ ખોટતા, પાછા કરતાપણું તો હોય નહીં એટલે સામે ચાલીને કરવા માંડી પડે નહીં, છતાં પણ આ સામાને પમાડવા માટે તો એ બધું જ કરતા, ખટપટો એ કરતા. એટલે એમને બધા ખટપટીયા વિતરાગ કહેતા હતા. વિતરાગ હતા પણ આ એક ખટપટ કે છે રહી ગયેલી કઈ, તો કે કેમ કરીને બધા પામે, બધાને પમાડવાની જ ખટપટ હોય. આવો ભાઈ શું છે, ભાઈ કેમ છે, તમે શું કરો, આટવાયા કરો છો, ચાલો મોક્ષે જવા જેવું છે, આવો જ્ઞાન લઈ જાઓ અને મોક્ષે જાઓ. આવી બધી રાત દિવસ આજ કોઈ ભેગું થાય ને મા મગજમાં સમજાયા વગર રહેતા જ નહીં કે ભાઈ તારે તું છૂટ આમાંથી છૂટવા જેવું છે. એ ખટપટો એમની રહેતી અને એ ખટપટ પણ ખાસ કરીને સ્વાર્થ માટેની નહોતી, પારકાઓ માટેની જ હતી. એમાં આ બધું બોલવા મને શું ફાયદો છે? તમારી પાસે કંઈ લેવાનું છે લેવાને? તમારી પાસે માન જોઈએ છે મારે? તમારી તમને મારે દર્શન પગે લાગો તેના માટે છે? આની પાસે શું હેતુ હશે? મારો હેતુ શું હશે? કે હું જે સુખને પામે એ સુખને તમે પામો. શું કહ્યું? મારી પાસે છે ને તમે પામો છો, એ હેતુ છે, બીજો કોઈ હેતુ? અને એ અમે બધી તો નજરે જોયેલી અમે બધાએ, ત્યારે એમ થાય કે આ બધા કેવા બધા આ બધા તીર્થંકરો છે, જ્ઞાનીઓ છે, કેવી રીતે વિચારતા હશે, કયા ભાવથી, નહીં તો બધાને શી જરૂર હતી? બધું અમને પોતાને તો પ્રાપ્ત થઈ ગયું હતું, પછી હું કરવા આટલી આટલી હાડમારી કરીને બધી જ ગામે ગામ જવાનું, ગામે ગામ ફરવાનું, લોકો માટે માથાકૂટ કરવાની શેને શી જરૂર? તો કે કંઈ જરૂર એમને તો નથી, પણ લોકોને જરૂર હતી. લોકોને ખબર ના પડે ક્યાંથી મળે છે આ માલ, એટલે સામે ચાલીને આપતા હતા. આ કાળમાં આપણે લોકો એક શક્તિ ઓળખ, જ્ઞાનીને ઓળખવાની શક્તિ ઘણી બધી ડાઉન થઈ ગયેલી હોવાથી એમને ઓળખવા મુશ્કેલ, એટલે એને સામે ચાલીને ઓળખાણ આપવું પડે. મોક્ષની કિંમત શું છે ખબર નથી કોઈને, એટલે સામે ચાલીને એની કિંમત સમજાવવી પડતી. અને એ રીતે છે તો ગામે ગામ ફરતા હતા. છેક બેન દેહ છૂટ્યો ત્યાં સુધી એમનો આ જ ભાવના હતી, કેમ કરીને બધા પામે, કેમ કરીને બધા પામે. ઉનકે પાસ આને વાલે કિસી ભી વ્યક્તિ કો વે સબસે પહેલે અધ્યાત્મ કી મૂળભૂત બાતે સમજાતે થે. એસે મે યદિ કોઈ ઓર વ્યક્તિ આ જાતા તો વાપસ શરૂઆત સે વહી બેઝિક બાતે બતાતે થે.
ऐसे कितने ही लोग आ जाएं, तब भी उसी चमता से उन्हें वही बातें समझाते थे। शायद आसपास वालों को ऐसा लगता वही बात समझा रहे हैं, लेकिन तब सामने वाले को प्राप्ति करवाने के लिए कितनी करुणा थी। मैं दुनिया में कोई वो केस नहीं हो गए तुम्हारे पास नहीं आया हुआ है, बद्दी जात में केस आया थे, कोई केस दुनिया में बाकी नहीं रहा हुआ है। शू करे थे एक बार जिन्हें मैं ना पाई ली तब मैं इतनी बोलिया तो क्या दया खाना बता सिया बिचारो आई थी तुम कहीं मेरे से क्या दया खाना दाखा थी कोई दया खाना पीछे नहीं बार तो बस मैं चालू करी बस एक इतनी बड़ी करुणा ने दादा क्या दया खाना में दाखा थी मन में हम तो आशी थे जब यार कजिन इनको मनता है तो मन में विचार आया पति भेजे क्या बोले गाड़ो गए थे बोलता रहा वो विवेक है नहीं कछु नहीं आ पेलू कह छे कि जता रहे तो सारू एक एक और भाग बोले छे ने पेलू कह छे कि आ बिचारा क्या जसे एक और भाग बोले छे ये भाग परमात्मा भाग छे जो छे क्या जसे परमात्मा भाग बोले छे બાળો ગયેલો છે આપણી જોડે આવીને બોલે છે ક્યાં જશે બીજું કોઈ દવા ખાવ નથી આંગળી આવું માલ આરામ ડેંગર અને આંગળી લઈ જશે એની પાસે દવાઓ નથી હશે દાદા કહે છે ને કે બાળકને દૂધ પીવડાવવાની ગરજ માને હોય એ પોતાની ગરજે બાળકને દૂધ પીવડાવે છે માં એટલે અમને બધાને મોક્ષે લઈ જવાની જ્ઞાનીને ગરજ છે એવું જે સેન્સમાં કહે છે તો જે તે બાળકને દૂધ ના પીવડાવે તો માને દુખે તો આ જ્ઞાનીને શું થાય જ્ઞાની પીને પેલું અંદર જે પેલી કરુણા હોય ને કરુણા કે આ બધા જુખો આ બધા જીવો બધા ખોટા ઘરકાર અને ખાલી અણસમજણથી જ કેવા ભટકી રહ્યા છે આને અમારી પાસે આટલી સીધી સીધી સરળ સમજણ છે જો આટલી લઈ લે તો એ ભવ ભવના ભટકામણમાંથી છૂટી જાય એવું છે એમ કરીને કરુણા જ એને અંદર વહ્યા કરે ભોગવટો ના હોય પણ આ કરુણાનો ઉભરો હોય એને શું કેમ કરીને આ લોકો ઝીલે આ સુબહ 6:30 છે રાત કો 11:30 તક ઉનકી વાણી લોક કલ્યાણ કે લિયે અવિરત બહેતી હી રહેતી હતી હવે આપની ત્યાંની પ્રવૃત્તિ વિશે તો થોડો ખ્યાલ આપો પણ અમારી પ્રવૃત્તિ જોર હું 6:30 વાગે હું છતે આમ તો 4:30 વાગે લગભગ મારતી આ હિન્દુસ્તાનમાં અમેરિકા માટે મારે રાત્રે કરવું પડે કલાક બે કલાક અને પછી 6:30 એ ઉઠું એ 6:30 પણ ઉઠું ત્યારથી મારું આ પ્રવૃત્તિ ચાલુ થાય એ રાતના 11:30 સુધી પ્રવૃત્તિ ચાલુ થાય તેઓ 2 કલાક મને રજા આપવામાં આવે છે જે પ્રવૃત્તિ આ 100 રૂપિયે તરફ ચાલે છે અને હજી એની પ્રવૃત્તિ ચાલે છે અને એક જ કે રાત એક કલ્યાણ કેમ થાય અને તે મારે રજા એક પણ દિવસની દિવાળી ત્યારે 10,000 માણસ દર્શન કરનાર હોય એટલે મારે રજા બધા હોય દાદાના સ્તવનો ગાઈએ અને દિલથી આરતી બધું કરીએ અને બધા ખાસ ખ્યાલમાં રાખજો કે આજે આપણે દાદાની ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ શું આપણે બધાના લક્ષ્મણ સેન્ટરમાં દાદા જ હોય જરાય પણ ડિસ્ટ્રેક્ટ ના થાય બીજે ક્યાંય દાદા સિવાય એટલે ખૂબ બધા ભક્તિભાવથી આજે દાદાએ કહ્યું છે કે ગુરુ પૂનમને દિવસે જન્મ જયંતિને દિવસે અને બેસતા વર્ષને દિવસે દાદા કે અમે પૂર્ણ કળાએ ખીલેલા હોઈએ છીએ અમારું સંપૂર્ણ વિતરાગ દર્શન હોય છે અને તે દિવસે તમે જે કઈ માંગો બધી શક્તિઓ તમને મળે એમ છે ઉપયોગી જે ક્યાં ના જાય અને આપણે શક્તિઓ માંગવા કરજો છું એમની પાસેથી બધી શક્તિઓ મળવાનો દિવસ છે સદગુણના ચરણમાં શું પ્રેમથી બેસે તો બધું પ્રગટ થઈ જવું છે એમના જેવો કલાકમાં બનાવી દેજો કદી સાતા દિલ હોય તો જ્યારથી આપણે જ્ઞાન આપીએ છીએ ને
તારે ત્યાંથી વિષ્ણુ જે ટપકું પડતા તેને બદલે અમારે તો ટપકો પડવાનું ચાલુ થઈ ગયા છે. ગુરુ પૂનમ દાદા ને નામ, ગુરુ પૂનમ દાદા ને નામ, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. જ્ઞાની પાસે બેસવાથી જ્ઞાની શરૂ થઈ જાય, બેસી રહેવાનું કઈ ચિંતા નહીં, ઉપાધિ નહીં, ભય નહીં. સૌથી અઘરું છે અજ્ઞાન, તેથી સહેલું ધર્મિલ કામ, તેથી સહેલું મર્મિલ જ્ઞાન, જાગૃત રાખે અક્રમ પ્રાણ. અલ્લાહુ અકબર ઇસ્લામ કુરાન, અલ્લાહુ અકબર ઇસ્લામ કુરાન, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. 20 વર્ષથી આ દેહ નો પાડોશી તરીકે રહું છું, આનું માલકી પણ હું 20 વર્ષથી, એનું બધું ટાઈગર બાઈટલ બધું ઉડીને ખરાબ થઈ ગયું છે. કાયા સાથે આત્મા નામ દર્શાવે તે સદગુરુ જાણ, છત શરીરે મુક્તિ નું દાન, જાતે થાવું આત્મ રામ. શિવ શક્તિ મૈત્રક વેદ પુરાણ, શિવ શક્તિ મૈત્રક વેદ પુરાણ, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. શક્તિ તમારું મય જ પડી છે, પણ તમને હક નથી, તાર ઉગાડી દેવાનું, અને ઉગાડીએ તારે એ નીકળે. જેણે આત્મા જાણી દીધો તેણે સ્વાત્મા આપી દીધો, તન મન ધન થી સમર્પણે કર દાદા ને હૃદય પ્રણામ. ઘનશ્યામ કી બંસી સુન લે રામ, ઘનશ્યામ કી બંસી સુન લે રામ, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. જેનો મોક્ષ થયેલો હોય એનું દાન આપવા નીકળ્યા હોય તે જ મોક્ષ આપી શકે ભાઈ, એટલે અમે મોક્ષ નું દાન આપવા નીકળેલા તો અમે મોક્ષ આપી શકીએ. દાદા નામી હોળીમાં સંકીર્તન ના હલ્લે સા, માર્ગ જાણક સુકાની શાશ્વત સુખદ પૂર્ણ વિરામ. નાદી સર્વેશ્વર કર કલ્યાણ, નાદી સર્વેશ્વર કર કલ્યાણ, એટલે જગત કલ્યાણની જે ભાવના રાખી એને કારણે 2 ડિગ્રી છતાંય વધ્યા એમ. અને એ જગત આમાં કેવું છે કે આજ્ઞા, અરે એમની જે કલ્યાણની ભાવના હતી અને કલ્યાણ કરવું હતું એમને, અને એમનું નિયાણું હતું કે હું કલ્યાણનું બીજ ઉગશે નહીં ત્યાં સુધી મારે દેહ છોડવો નથી, એના હવે ઉગ્યું બરોબર જામી ગયું છે પછી હું જઈશ, એટલું બધું એમણે પકડી રાખ્યું હતું મારે દેહ છોડવો નથી ત્યાં સુધીની એમની ભાવના હતી. એટલે પોઈન્ટ શું હતું કે એ વસ્તુ બધું જે પકડી રાખવું ને એ અહંકાર એક જાતનો છે, પણ હેતુ શું છે? લોક કલ્યાણ, આત્મકલ્યાણ, જગતના જીવોનું કલ્યાણ, એની પાછળ કરુણા છે. અને કે છે મારો મોક્ષ બગડશે તો અમે, મારે 1-2 અવતાર મોડું થશે મને વાંધો નથી, પણ મારે આ કલ્યાણ જગતનું કરીને જવું છે. એટલે એ એક ઠેઠ સુધી એમણે ખેંચ્યું હતું અને એ ભાગ એમને 4 ડિગ્રીમાં નડ્યો. અને પછી કહે ને કે એમને પછી પેલો જે એવો અહંકાર જ્ઞાન થતાની સાથે જે મૂળ અહંકાર ખલાસ થયો,
પછી દેહના કપડા બદલે એને ટોપી ને કોટ ને એમાં ફેરફાર પછી કર્યો નહીં એમ. એ કરવા જેવો અહંકાર હતો એ નિયમ, એટલે કરવા જેવો રહ્યો જ નહોતો અહંકાર કે કપડાં બદલી નાખીને ભગવા પહેરી લઈને દોડા પહેરીએ કે દિગંબર. એ અહંકાર પછી એ ભાગનો અહંકાર ખલાસ થઈ ગયો. અમારો અહંકાર કલ્યાણ કરવા માટેનો જ બાકી રહી ગયો હતો. કલ્યાણ કરવું છે, આજ્ઞા જ્ઞાન આપવું છે, એ ભાગનો એમાં એમણે પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કે વિતરાગ નહોતા થયા, અને એને લીધે 4 ડિગ્રી એમની રહી ગઈ હતી. અને એક મોટું આશ્ચર્ય જગતને આપ્યું કે અસંયતી પૂજા, એ તો કપડાં બદલાય તો સંયતી કે પેલું સંયમી કહેવાય, અને સંયમી જગતનું એક આશ્ચર્ય હતું એમનું કે અસંયમી પુરુષ એટલે ગ્રહસ્થી પુરુષ પણ જગતમાં જ્ઞાની તરીકે પૂજાય અને એ જગતને જ્ઞાન પહોંચાડે, એવું આશ્ચર્ય સર્જાઈ ગયું. આ પ્રેમ હૈ પ્રકટા કરુણા કી ધારા નિરંતર, જહાં શુદ્ધ પ્રેમ હૈ પ્રકટા કરુણા કી ધારા નિરંતર, વિતરાગ દશા વો અહો અહો દર્શન ઉનકે કર લે, વિતરાગ દશા વો અહો અહો દર્શન ઉનકે કર લે, દર્શન ઉનકે કર લે, દર્શન ઉનકે કર લે. આઓ મહાત્માઓ જાય ગુરુ પૂનમ મનાય. उस सहज दशा का वैभव और निर्विकल्प समाधि, निरालंब और निरीक्षक जो शरण में उनकी जाए, शरण में उनकी जाए, शरण में उनकी जाए. आओ महात्माओं जाए गुरु મનાએ. દેખા ન હો જીવન મે અક
विक्रम ज्ञानी ये ऐसे देखा न हो जीवन में, अक्रम ज्ञानी ये ऐसे विराट स्वरूप इन दादा का, हो विराट स्वरूप इन दादा का, पूजन दर्शन कर ले, पूजन दर्शन कर ले, पूजन दर्शन कर ले, आओ महात्माओ जाए गुरु पुनम मनाए, કોઈ બીજા ઊંધું ચત્તું બોલી જાય તેથી કરીને આપણે અપસેટ થઈ જઈએ ને અપમાન લાગે ને પછી આપણે છોડી દઈએ, એ બધી ના હોવું જોઈએ. એટલું આપણે કહીએ ને કે એટલું બધું આપણે કિંમત મૂકો આપણા ધ્યેયની કે આ કોઈ પ્યાદાઓ આ મચ્છરાઓ આપણા ધ્યેયને દગાવી ના શકે. આવું દાદાને યાદ કરીને કહો, અનંત અવતારથી એક જ ભાવનામાં કેવા અડીખમ રહ્યા. જગતને શાંતિ થાય એવું મારે જે વિજ્ઞાન આપવું છે, કરતા કોણ એનું વિજ્ઞાન આપવું છે. તો આપણે એવા મહાન દાદાની ફોલોઅર્સ થવું છે, ગમે તેવી અડચણ આવે રે સિંહના સંતાન જે ટેકને ધરનાર છે, મરણાંત જેવું સંકટ આવે તો એ શુદ્ધાત્માનો ટેક છોડે નહીં અને જગત કલ્યાણનો કે સેવાનો ટેક છોડે નહીં. તેવા તૈયાર થઈ જવું છે આપણે. અંતરાય બની જો ગાંઠે મોક્ષ માર્ગ મે જો રોકે, અંતરાય બની જો ગાંઠે મોક્ષ માર્ગ મે જો રોકે, દાદા ચરણો મે ઝુક કર શક્તિ આજ હમ માંગે, દાદા ચરણો મે ઝુક કર શક્તિ આજ હમ માંગે, દાદા દેંગે હર શક્તિ જો માંગો વો દેંગે, દાદા દેંગે હર શક્તિ જો માંગો વો દે દેંગે. દાદા ભગવાનની ગુરુ પૂર્ણિમા નિમિત્તે આ વર્ષનો દાદાનો સંદેશો આપણે એ પ્રમાણે લઈશું, સેવાથી જ્ઞાન થાય પ્રેક્ટિકલ. આખું એ સેવા આ કે ને જગત કલ્યાણ જે દાદાનો ધ્યેય હતો, કહે છે કેટલાય ભવો ભવથી અમારી આ જ ભાવના હતી કે જગત સુખ શાંતિને પામે, મોક્ષને પામે. અને આ ભાવમાં એમને આ જ્ઞાન પ્રગટ થયું. છેઠ 50 વર્ષની ઉંમર તો જ્ઞાન થયેલું, 60 વર્ષે તો જ્ઞાન નિરૂમાને પ્રાપ્ત થયું. એ એકદમ કેટલી મોટી ઉંમર થઈ ત્યારે જગતના લોકોને શરૂઆત થઈ જ્ઞાન પામવાની. તો ગામે ગામ દેશ વિદેશ હજારો માઇલ ફરતા જ આખો જગત કલ્યાણનું કામ આ ઉંમરે કરતા હતા, 60 વર્ષે 70 વર્ષે 80 વર્ષે. પણ આપણે એમના જ કામના જગત કલ્યાણના ધ્યેયને ટેકો આપવો છે. એ ઊંચામાં ઊંચી સેવા નાનીના દેહની સેવા મળે એ તો ઊંચું છે, બધાને ન મળે તેમના ધ્યેયની સેવા કરીએ તોય આપણે ભાગ્યશાળી. અને એ ધ્યેય માટે આખું જીવન જીવેલા, આપણે પણ એ ધ્યેય માટે જ, કારણ એમને આપણને આવું જ્ઞાન આપ્યું પોતાના આત્માનું, તો હવે બાકી શું રહ્યું આપણા જીવનમાં. એમની આજ્ઞા પાડીશું અને મન વચન કાયા દાદાના જગત કલ્યાણના કાર્યમાં સમર્પણ કરીશું. દાદા તો હંમેશા કહેતા કે આ જ્ઞાન થી કહેને કે કાં તો જાગૃતિ રૂપી પુરુષાર્થ કરો તો જ્ઞાનમાં પૂર્ણાહુતિ પમાશે, અથવા તો મહાત્માઓની સેવારૂપી યજ્ઞ કરો. આ સેવારૂપી યજ્ઞ એ કંઈ રોજ હોતો નથી, કોઈ ઇવેન્ટ હોય, કંઈ પ્રોગ્રામ હોય, આપણા ગામમાં સેન્ટર હોય તો સેવામાં આપણે આપી શકીએ. બાકીના ટાઈમમાં જાગૃતિનો પુરુષાર્થ તો કરતા જ હોઈએ છીએ. તો આ સેવાનો જે અવસર મળ્યો
મહાભાગ્યશાળી આપણી જાતને ગણીએ. અને આ સેવા કરતાં કરતાં લક્ષ્મણ તો એ રાખવા જેવું છે કે આપણને કોની સેવા મળે છે. દાદા કહે ને કે અમારી સેવા સીધી ના કરી શકો, તમારા મહાત્માની સેવા કરો તે અમારી સેવા કર્યા બરાબર છે. અને એથી આગળ જોઈએ તો ભગવાન સ્વામી સિમંદર પ્રભુનું મિશન છે. અને એ સિમંદર સ્વામી ભગવાનના મિશનમાં આપણને આ સેવાનો અવસર પ્રાપ્ત થયો છે. હા, ભાવ ચોક્કસ એ રાખવો છે, પ્યોરિટીથી સેવા કરવી છે, જે સેવામાં વિષયનો છાંટ ના હોય, લક્ષ્મીની લાલચ ના હોય. માન થોડું આવશે ખરું, પણ એ જ્ઞાનથી ખાલી કરતા જઈશું. ગર્વરસ માન કરતાપણું ધાર્યું કરવું, ચલણ કંઈક કંઈક આવશે, આપણામાં નહીં તો કોકનામાં ઊભું થશે અને અથડામણમાં આવીશું. તો જ્ઞાનથી સોલ્વ કરતા જઈશું. અને જ્ઞાન પ્રેક્ટિકલ ત્યારે જ થશે કે આ સેવાને છોડવી નથી, સેવામાં ઊભા થયેલા કષાયોને એ ખાલી કરવા છે, જ્ઞાનથી ખાલી કરતા જઈશું. અને તો જ આપણે દાદાને અર્પણ થયા, દાદાને માટે જીવન ગાળ્યું કહેવાશે. મારા જ જીવનમાં જોઈએ તો મને શરૂઆતમાં જ્ઞાન મળ્યું, સત્સંગમાં આવું જવું બધું થતું, પણ નિરૂમાએ મને સેવામાં ચોંટ્યો કે દાદાની વાણી લખજે ને, અને ચોંટ્યો એટલે નિયમિત સેવામાં આવતો થઈ ગયો. દાદા આવતા પહેલાં આવી જવાનું, દાદા નીકળ્યા પછી જવાનું ઘરે. તે સેવાના નિમિત્તે જ ચોંટાયું, સત્સંગમાં ચોંટાયું. પછી તો ધીમે ધીમે અલબત્ત નિરૂમાએ જ દાદાની મહત્વતા સમજાવી, જ્ઞાનની મહત્વતા સમજાવી, જ્ઞાનીની મહત્વતા, વિજ્ઞાનની, જગત કલ્યાણની ભાવના, બ્રહ્મચર્ય બધું જ પ્રાપ્ત થતું ગયું. પણ સેવાના નિમિત્તે સત્સંગમાં આવરો જવરો વધારે થયો, તેમાં આગળની દશા મળતી ગઈ. આપણી માટે પણ એ જ છે કે આ સત્સંગ મળ્યો, જ્ઞાન મળ્યું, પણ હવે આ સેવાથી જ્ઞાન પ્રેક્ટિકલ થતું જશે. જ્ઞાનીની સેવા, દાદાના મહાત્માની સેવા, દાદાના કે જગત કલ્યાણની સેવા, એ ભક્તિમાં ને ભક્તિમાં આપણું ચિત્ત એમાં ને એમાં રહે, અને જેમાં ભક્તિમાં તન્મયાકાર હોય તે રૂપ થવાતું જાય. એટલે એક બાજુ દાદાની ભક્તિથી તે રૂપ થવાતું જાય, આ બાજુ કહે કે અહીંયા રુચિ બેઠી એટલે કેટલી સંસારની રુચિઓ ડીવેલ્યુ થઈ જાય, એટલે આ પ્રશસ્ત રાગ જેવું ફળ મળે. અને દાદાની સેવા કરતાં કરતાં દાદાનો રાજીપો પ્રાપ્ત થાય, દાદાની કૃપાપાત્ર થઈએ, અને એ જ આપણા મોક્ષની કમાણી થશે. એટલે આપણે તો જબરજસ્ત ભાવના કરીએ કે આ દાદા ભગવાનની જન્મજયંતિ જેવો, ગુરુ પૂર્ણિમા જેવો અવસર હોય છે, આ વખતે તો 111મી જન્મજયંતિ પણ છે, તો એવા રૂડા અવસરે આપણે તો ભાવના રાખીએ કે આપણે પણ આપણા મન વચન કાયા દાદાના જગત કલ્યાણની કોઈ પણ ડિપાર્ટમેન્ટની સેવામાં જોઈન્ટ થઈને સેવાનું કાર્ય કરીશું. મેં તો જિંદગી આખ્યોનું ધ્યેય જ લીધું કે દાદાનું કામ કરવું છે છેલ્લા શ્વાસ સુધી. નિરૂમાં પણ એ જ કર્યું અને એ જ શીખવાડતા ગયા. અને આ જ શીખવા જેવું છે કે બીજું બધું તો સંસાર ચાલશે વ્યવસ્થિતના હિસાબે, આ સેવામાં આપણને જો ક્યાંથી બેસે? સિમંદર સ્વામી ભગવાનનું મિશન, એમાં ક્યાંથી જો બેસે? એટલે આપણે તો જે મળી તે રાજી ખુશીથી સેવા અપનાવીને ઘરે જઈશું, ઊભા થયેલા કચરા નાને કરીને ખાલી કરતા જઈશું. જબરજસ્ત નિશ્ચય કરીએ કે આ બહુ, એટલીસ્ટ આ વર્ષ તો આપણે સેવામાં નક્કી કરીએ, અને છે તે આગળ વધે તો આ ભાવ દાદાના જગત કલ્યાણની સેવામાં અર્પણ કરવો છે, એ ભાવના રાખીશું. સરસ આજે નિશ્ચય કરીએ, દાદા ભગવાન પાસે શક્તિઓ માગીએ. ગુરુ પૂર્ણિમાનો અવસર છે, દાદા કહે છે ને સૂક્ષ્મ રીતે અમે હાજર છીએ જ, અનુસંધાન કરી, તાર જોઈન્ટ કરી, પ્રગટ પરમાત્મા સ્વરૂપ, કેવળ જ્ઞાન સ્વરૂપ દાદા ભગવાન પાસે શક્તિઓ માગીશું. જે જે કચાશો હોય બધી કચાશો દૂર થવા માટે શક્તિઓ માગીએ. પાંચ આજ્ઞામાં રહી શુદ્ધાત્માના અનુભવમાં આગળ વધીએ મોક્ષના પુરુષાર્થ માટે. અને અમાન વચન કાયા, અમાન વચન કાયા દાદાના જગત કલ્યાણમાં વહેતા મૂકી દઈએ. જબરજસ્ત શક્તિઓ માગીશું, દાદા હાજર છે, શક્તિઓ બધી જ પ્રાપ્ત થશે, કચાશો બધી જ ખલાસ થશે. ચાલો સરસ વિધિ કરીએ, દાદા ભગવાનના આશીર્વાદ લઈએ. બોલજો બધા, ઉમાન વચન કાયા, મારા નામની સર્વ માયા,
ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ. હે દાદા ભગવાન, આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. યહી દાદા, એસે દાદા, વિતરાગ, કરુણામય, વાત્સલ્યમય, જગત કલ્યાણી તો એસે કે વે અપની ગર્જ સે હમે મોક્ષ મે લે જાતે હૈ, હમ કબ ઉન જૈસે બન પાયેંગે. દાદા કહેતે થે કે જ્ઞાની પુરુષ કો દેખ દેખ કર હી ઉન જૈસે બન સકતે હૈ. તો ચલીએ મહાત્માઓ, આજ હમ પૂર્ણ જ્ઞાની પુરુષ કે દર્શન કરે ઔર અપની જરૂરત કી સભી શક્તિયાં માંગ કર ઉન જૈસે બન જાયે.